गुड मॉर्निंग विद्यार्थी मित्रों, हवे संकीर्ण संयोजनोना गया लेक्चर में आपणे नामकरण विषे डिटेल में भण्या था, बराबर के भाई संकीर्ण के सवर्ग संयोजनो होय एना नामकरण केवी रीते कराय, थोड़ी घणी आपणे प्रेक्टिस करी थी ने मैं तमने एम कीधुं हतुं के आवो तो आखो लेक्चर आपणे नामकरण में पसार करीशुं। तो ए प्रोसेस ने आपणे आगळ वधारीए। मारी पासे अहींया एक कोष्टक छे, बराबर तमे जोई शको छो घणुं मोटुं कोष्टक छे मारी पासे, बराबर आ कोष्टक छे ए मैं जाते बनावेलुं नथी, हूँ तमने जोखवट कर दऊं, जूना सिलेबसमां कोष्टक आपेलुं हतुं प्रेक्टिस माटे, तो आपणे एनो ज उपयोग करीशुं अने वधारे प्रेक्टिस करीशुं आईयूपीएससी नामकरणनी, बराबर जेथी तमने तकलीफ न पड़े कोई प्रकारनी। ओके चलो तो शुरुआत करिए। सौथी पहेलुं आपणुं जाणीतुं संयोजन छे के एम एन ओ फोर, बराबर संयोजन नंबर एक छे के एम एन ओ फोर, बराबर जेमा एम एन ओ फोर छे ए संकीर्ण छे, के छे ए प्रतिआयन छे, बराबर। हवे सौथी पहेला वीजभार गणी लईए, एम एन नो वीजभार गणी लईए जे रोमन में आपणे लखवानो होय। चलो के एटले प्लस वन, के एटले प्लस वन, बराबर वत्ता एम एन नो वीजभार थाशे एक्स, केम के ई आपणे गणवानो छे, बराबर। अने एक ऑक्सिजन माइनस बे होय एवा चार ऑक्सिजन छे એટલે માઇનસ આઠ બરાબર ઝીરો। હવે તમે આના ઉપરથી એક્સની કિંમત ગોતી શકો છો, એ આવશે પ્લસ સાત, એટલે એમ એનનો વીજભાર થશે પ્લસ સાત, બરાબર। હવે આપણો સંકીર્ણ આયન છે એ ઋણ આયન છે, તમે જોશો તો ખબર પડશે સંકીર્ણ આયન છે એ ઋણ આયન છે, એટલે મેંગેનીઝ નહીં લખી શકો, મેંગેનેટ લખવું પડશે। ઓકે ચાલો, ઋણાયન હોવાથી ધનાયન પહેલાં લખવાનો હોય, એટલે પોટેશિયમ ચાર ઓક્સિજન હોવાથી ટેટ્રા ઓક્સો મેંગેનેટ સેવન, એનું આયુપીએસી નામ થશે। ક્લિયર બધાને? ત્યાર પછી બીજું સંયોજન જોઈએ, એને ટુ સીઓ સીએલ ફોર। ચાલો આનો વીજભાર ગણીએ તો બે એને હોવાથી પ્લસ બે, બરાબર વત્તા કોબાલ્ટનો એક્સ જે આપણે ગોતવાનું છે, અને ચાર ક્લોરિનના ચાર માઇનસ। ચાલો એટલે કોબાલ્ટનો વીજભાર આવશે પ્લસ બે, કેમ કે પ્લસ બે માઇનસ ચાર માઇનસ બે બરાબરની બીજી બાજુ આવે તો પ્લસ બે। ચાલો કોબાલ્ટ પ્લસ બે છે અને સંકીર્ણ ઋણાયન છે, એટલે કોબાલ્ટેટ ટુ એવું લખવું પડશે, બરાબર। ચાર ક્લોરિન હોવાથી ટેટ્રા ક્લોરો અથવા તો ક્લોરાઇડો, ક્લોરાઇડો જૂની સિસ્ટમ છે, બરાબર ક્લોરાઇડો જૂની સિસ્ટમ છે, તમે જોઈ શકો છો અહીંયા એમ કીધું જ છે નિયમોમાં, જોવો જોઈ ઓ પ્રત્યય લગાડવાનું એવું કીધું છે, જોવો અહીંયા, બરાબર। તો અહીંયા જુઓ બે ક્લોરિન હતા તો ડાયક્લોરો એવું લખેલું છે, છે એટલે આપણે ક્લોરો લખવાનું, ક્લોરાઇડો નહીં લખવાનું, ભલે અહીંયા ક્લોરાઇડો લખ્યું તો હું અહીંયા ભૂસીને એ સુધારી નાખું છું, બરાબર। ચાલો ક્લોરાઇડો નહીં આવે, ક્લોરો આવશે, ઓકે, અને ઉપર લીટો કરી નાખવું, એટલે આનું નામ થશે સોડિયમ ટેટ્રાક્લોરો કોબાલ્ટેટ ટુ, બરાબર। ત્યાર પછી છે NiCO4। હવે અહીંયા જો સંકીર્ણ ઉપર કોઈ વીજભાર નથી, એટલે અહીંયા ઝીરો વીજભાર હશે, બરાબર સંકીર્ણ ઉપર કોઈ વીજભાર આપેલો નથી કે કોઈ પ્રતિઆયન નથી, એટલે એના ઉપર ઝીરો વીજભાર થશે, તો નિકલનો વીજભાર ઝીરો, તટસ્થ સંકીર્ણ છે, અને ચાર કાર્બન મોનોક્સાઇડ તો ટેટ્રા કાર્બોનિલ નિકલ ઝીરો, ઓકે। ચાલો ત્યાર પછી ચોથું કે ટુ NiCl4, ફરીથી ચાલો કે ટુ એટલે પ્રતિઆયન છે, પોટેશિયમ ઋણાયન તરીકે સંકીર્ણ છે, એટલે અહીંયા આવશે પોટેશિયમ એક એવા બે, એટલે પ્લસ બે, નિકલ માટે એક્સ, અને ચાર ક્લોરિનના ચાર માઇનસ, બરાબર એટલે એક્સનો વીજભાર આવશે પ્લસ બે, એટલે નિકલ, નિકલનું થઈ જશે નિકલેટ, નિકલેટ પ્લસ બે, ચાર ક્લોરિન હોવાથી ટેટ્રા ક્લોરો, બરાબર એટલે અહીંયાથી ફરીથી આપણે ઈડો કાઢી નાખવું પડશે અને અહીંયા આવશે ક્લોરો, ઓકે। ચાલો એટલે આનું નામ થશે પોટેશિયમ ટેટ્રાક્લોરો નિકલેટ ટુ। ત્યાર પછી પાંચમું
આપણને પ્રત્યાયન નથી આપેલો, માત્ર સંકીર્ણ આયન જ આપેલો છે અને એ ઋણ આયન છે, માઇનસ બે આપેલું છે. જુઓ હવે આનો વીજભાર ગણીએ તો નિકલ માટે એક્સ એટલે પ્લસ એક્સ બરાબર ચાર, સાયનાઇડ માટે ચાર માઇનસ બરાબર સંકીર્ણનો વીજભાર માઇનસ બે એટલે બરાબર માઇનસ બે, માઇનસ ચાર આ બાજુ આવે તો પ્લસ ચાર એટલે એક્સનો વીજભાર થશે પ્લસ બે, અને ઋણાયન હોવાથી નિકલેટ ટુ બરાબર ચાર સાયનાઇડ છે એટલે ટેટ્રા સાયનો નિકલેટ ટુ આયન. કેમ આયન? કેમ કે અહીંયા કોઈ ધનાયન પ્રત્યાયન આપેલો નથી બરાબર. ચાલો ત્યાર પછી છઠ્ઠું. હવે જો આપણો સંકીર્ણ છે એ ધનાયનમાં છે અને પ્રત્યાયન છે એ ઋણાયન છે બરાબર, તો આનો પહેલા વીજભાર ગણીએ તો કોપર માટે થશે એક્સ, હવે એમોનિયાનો ઝીરો હોય, ચાર એમોનિયાનો ઝીરો એટલે પ્લસ ઝીરો, ક્લોરિનના માઇનસ બે બરાબર બરાબર ઝીરો, માઇનસ બે બરાબરની બીજી બાજુ આવશે તો પ્લસ બે, તો અહીંયા કોપરનો વીજભાર થશે પ્લસ બે. ઓકે ચાલો, હવે ચાર એમોનિયા હોવાથી ટેટ્રા અમાઇન કોપર ટુ, કેમ? કેમ કે ધનાયન છે, નહીંતર આપણે અહીંયા ક્યુપ્રેટ થઈ જાત બરાબર. ટેટ્રા અમાઇન કોપર ટુ પ્રતિઆયન ક્લોરાઇડ એટલે ટેટ્રા અમાઇન કોપર ટુ ક્લોરાઇડ બરાબર. ચાલો ત્યાર પછી ફરી પાછું જોવો, જોઈ અહીંયા સંકીર્ણ ઉપર ઝીરો વીજભાર થશે, પ્રતિઆયન નથી અને કાર્બન મોનોક્સાઇડ છે એનો કોઈ વીજભાર ના હોય એટલે ક્રોમિયમ ઝીરો થશે, એટલે હેક્ઝા કાર્બોનિલ ક્રોમિયમ ઝીરો, હેક્ઝા કાર્બોનિલ ક્રોમિયમ ઝીરો બરાબર. ચાલો ત્યાર પછી આઠમું સંયોજન બરાબર. હવે અહીંયા એકથી વધારે આવી ગયા એટલે હવે એબીસીડી વાઇઝ લખવાના બરાબર. ચાલો સૌથી પહેલાં આપણો જે સંકીર્ણ છે એ ધનાયન તરીકે છે. ઓકે ચાલો, નિકલનો વીજભાર એક્સ ગોતવાનો છે. હવે પાણી માટે ઝીરો ને એમોનિયા માટે ઝીરો એટલે એ બે નથી લખતો બરાબર. સલ્ફેટ માટે માઇનસ બે બરાબર ઝીરો એટલે એક્સનો વીજભાર આવશે પ્લસ બે, અને ધનાયન સંકીર્ણ હોવાથી નિકલ ટુ બરાબર. હાલો હવે એમાઇન અને એકવામાં એમાઇન પહેલાં આવે એટલે ટેટ્રા અમાઇન ડાઈ એકવા નિકલ ટુ સલ્ફેટ એનું નામ થશે, ટેટ્રામાઇન ડાઈ એકવા નિકલ ટુ સલ્ફેટ બરાબર. ચાલો ત્યાર પછી નવમું સંયોજન. હવે આનો પહેલા વીજભાર ગણીએ, ક્રોમિયમ માટે એક્સ, ક્રોમિયમ માટે એક્સ, ત્યાર પછી ઓક્ઝેલેટ માઇનસ બે હોય એવા ત્રણ છે એટલે ટોટલ માઇનસ બે ગુણ્યા ત્રણ માઇનસ છ બરાબર સંકીર્ણ આયનનો વીજભાર છે માઇનસ ત્રણ. ચાલો માઇનસ છ બરાબરની બીજી બાજુ જાય તો પ્લસ છ એટલે એક્સ બરાબર આવશે પ્લસ ત્રણ, ઋણાયન હોવાથી ક્રોમેટ થ્રી લખવામાં આવશે, એટ લાગે ઋણાયનમાં બરાબર, અને ત્રણ ઓક્ઝેલેટ છે એટલે ટ્રાઈ ઓક્ઝેલેટો ક્રોમેટ થ્રી આયન એનું નામ, ટ્રાઈ ઓક્ઝેલેટો ક્રોમેટ થ્રી આયન બરાબર. ત્યાર પછી સંયોજન નંબર દસ. ચાલો હવે સૌથી પહેલાં તો અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે, કાર્બન મોનોક્સાઇડ નથી આ કોબાલ્ટ છે, મતલબ કે અહીંયા ઓ કેપિટલ નહીં આવે, ઓ સ્મોલ આવશે, એ લોકોએ ભૂલથી કેપિટલ ઓ લખેલો છે બરાબર, એટલે હું છેકીને ત્યાં સ્મોલ ઓ કરી નાખું છું એટલે લખવામાં ધ્યાન રાખજો. આ કોબાલ્ટ છે બરાબર, એની સાથે ઇથેન વન ટુ ડાયામાઇન બે જોડાયેલા છે, બે સાયનાઇડ જોડાયેલા છે. ચાલો પહેલાં વીજભાર ગણીએ તો કોબાલ્ટ માટે એક્સ, કેમ કે એ ગોતવાનું છે બરાબર. ચાલો ઇથેન વન ટુ ડાયામાઇન ઝીરો, સાયનાઇડ માઇનસ એક એવા બે છે એટલે માઇનસ બે બરાબર, અને એક ક્લોરિન છે એટલે માઇનસ એક બરાબર ઝીરો, માઇનસ બે માઇનસ એક માઇનસ ત્રણ બરાબરની બીજી બાજુ જાય તો પ્લસ ત્રણ, એટલે અહીંયા એક્સનો વીજભાર પ્લસ ત્રણ થશે એટલે કોબાલ્ટ થ્રી થઈ ગયું. જુઓ અને ધનાયન છે એટલે કોબાલ્ટ જ લખેલું છે, કોબાલ્ટ જ ના આવે. હવે એબીસીડી વાઇઝ
इथेन 1 2 डायमाइन પહેલા આવશે અને સાયનાઇડ પછી આવશે બરાબર પણ એ લોકો અહીંયા ભૂલ કરેલી છે જોવો જોઈ એને સાયનો પહેલા લખેલું છે એટલે આપણે એબીસીડી વાઇઝ જ લખવાનું એટલે આનું નામ થશે 20 ઇથેન 1 2 ડાયમાઇન કાર્બનિક સંયોજન માટે ડાઈ નહીં લખવાનું 20 લખવાનું એટલે આ ખાસ યાદ રાખજો આનું નામ થશે 20 ઇથેન 1 2 ડાયમાઇન કૌંસમાં પછી આવશે ડાઈ સાયનો કોબાલ્ટ 3 ક્લોરાઇડ बराबर आ पेला लखवानु छे पाछळ लखवानु नथी खास याद राखजो सॉरी एबीसीडी वाइज सी ज पेला आवे सॉरी 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 એટલે ડાયસાયનો બી સિથેન 1 2 ડાયમાઇન બરાબર સાચું જ છે એમાં કાઈ ખોટું નથી ચાલો ત્યાર પછી K4FeCN6 ચાલો 4 પોટેશિયમ એટલે પ્લસ 4 एफी माटे प्लस एक्स एक्स गोतवानो छे बराबर अने सी एन साइनाइट छ छे एटले माइनस छ प्लस चार माइनस छ माइनस बे बराबर नी बीजी बाजू आवे तो प्लस बे एटले अहींया एफी नो वीजभार थशे प्लस बे ओके चलो अने ऋण आयन छे एटले फेरेट टू थशे ओके आनुं नाम थशे पोटेशियम हेक्सासाइनो फेरेट टू पोटेशियम हेक्सासाइनो फेरेट टू के थ्री एफी सी एन सिक्स होय तो पोटेशियम हेक्सासाइनो फेरेट थ्री केम के के थ्री थी गयु एटले बराबर चलो त्यार पछी बारमू अहींया पण संकीर्ण ऋणायन छे जो बराबर चलो हवे सौथी पहला एम एन एम ओ मोलिब्लेडम नो वीजभार गणीए एन एच फोर प्लस वन एवा बे छे एटले प्लस बे बराबर एम ओ मोलिब्लेडम नु गणवानु छे एटले नु एक्स अने चार ऑक्सिजन चार दूने आठ एटले माइनस आठ चलो एटले मोलिब्लेडम नो वीजभार आवशे प्लस छ एटले वी आई अने ऋणायन छे संकीर्ण जुओ एम ओ ओ फोर माइनस टू एटले थशे मोलिब्लेडेट टू आ सॉरी सिक्स मोलिब्लेडेट सिक्स अने आ धनायन प्रत्यायन छे एटले एमोनियम हेक्सा ऑक्सो सॉरी टेट्रा ऑक्सो मोलिब्लेडेड टू सिक्स एमोनियम टेट्रा ऑक्सो मोलिब्लेडेड सिक्स चलो त्यार पछी तेरमू के टू सी आर एफ सिक्स चलो के टू एटले प्लस बे बराबर सी आर नु गणवानू छे एटले प्लस एक्स एफ ई सिक्स એટલે માઇનસ છ ચાલો પ્લસ બે માઇનસ છ એટલે માઇનસ ચાર બરાબરની બીજી બાજુ આવે તો પ્લસ ચાર એટલે એક્સ બરાબર પ્લસ ચાર બરાબર એટલે ક્રોમેટ ચાર કેમ કે ક્રોમેટ એટલે લખ્યું છે કે સંકીર્ણ ઋણાયન છે એટલે પોટેશિયમ હેક્ઝાફ્લોરો ક્રોમેટ ચાર હવે અહીંયા ફ્લોરાઇડો લખેલું છે એટલે આપણે એનું ફ્લોરો કરી નાખીએ બરાબર પ્રિન્ટિંગ મિસ્ટેક સોરી જૂની મેથડથી નામ લખેલું છે એટલા માટે ચાલો ત્યાં થઈ જશે ફ્લોરો ઓકે ત્યાર પછી 14મું મોસ્ટ આઈએમપી સ્ટાર કરી નાખું છું અહીંયા ખાસ યાદ રાખજો 14મું તમારા માટે મોસ્ટ આઈએમપી છે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો NO જોજો હું શું કરું છું હાલો નાઇટ સોડિયમ સોડિયમ કેટલા છે બે એટલે સોડિયમ માટે થશે પ્લસ બે બરાબર બે સોડિયમ હોવાથી એફી નું ગણવાનું છે અહીંયા NO પ્લસ વન છે ખાસ યાદ રાખજો NO પ્લસ વન છે સાયનાઇડ માઇનસ પાંચ જોવો જોઈ તો બે ને એક ત્રણ અને માઇનસ પાંચ એટલે માઇનસ બે બરાબરની બીજી બાજુ આવે તો પ્લસ બે અને સંકીર્ણ ઋણાયન છે એટલે ફેરેટ ટુ આવશે પાછળ ફેરેટ વન નહીં આવે તમે જોશો તો આપણે કાલે એન ઓ તટસ્થમાં લીધું હતું હવે એન ઓ તટસ્થમાં હોય ને એનો પ્લસ વન હોય તમે ગમે ત્યારે સોડિયમ નાઇટ્રો પ્રુસાઇડ લેશો તો નાઇટ્રો પ્રુસાઇડ નામમાં જેનો મતલબ છે કે અહીંયા એન ઓ પ્લસ વન છે બરાબર ચાલો હવે આનું સાચું નામ બનાવીએ હવે આ થશે નાઇટ્રોસોનિયમ આયન એટલે નાઇટ્રોસોનિયમ લખવું પડશે આના માટે બરાબર અને પાંચ સાયનાઇડ છે એટલે પેન્ટા સાયનો નાઇટ્રોસોનિયમ ફેરેટ ટુ આપણા સંકીર્ણનું નામ થયું હવે આગળ પ્રત્યાયન છે લાખું નામ થશે સોડિયમ
पेंटासाइनो नाइट्रोसोनियम फेरेट टू जो जो सोडियम पेंटासाइनो नाइट्रोसोनियम फेरेट टू चौदमु नाम मोस्ट आईएमपी छे खास याद राखजो बराबर चलो त्यार पछी पंदरमु Na4CONO2 छ चलो अहीं चार सोडियम छे एटले प्लस चार बराबर कोबाल्ट नु गणवानु छे एटले प्लस एक एनओ टू माइनस वन लीधु छे एटले माइनस छ तो चार ने छ माइनस बे वधे माइनस बे बराबर ने बीजी बाजू आवे तो प्लस बे एनओ टू प्लस माय होय एनओ टू प्लस ही होय અને એનો ટુ માઇનસ એ હોય અહીંયા માઇનસ છે બરાબર ચાલો એટલે કોબાલ્ટેટ લાગશે ઋણાયન સંકીર્ણ હોવાથી હાલો નામ થશે સોડિયમ હેક્ઝાનાઇટ્રો કોબાલ્ટેટ ટુ સોડિયમ હેક્ઝાનાઇટ્રો કોબાલ્ટેટ ટુ આમાં પણ નાઇટ્રો માઇનસ બે માઇનસ એક લેવાનું છે એટલે આ પણ મોસ્ટ આઈએમપી છે યાદ રાખવાવાળી વસ્તુ નાઇટ્રો છે માઇનસ બે ચાલો ત્યાર પછી સોળમું એમોનિયા પ્રત્યાયન છે એટલે પ્લસ વન બરાબર કોબાલ્ટનું ગણવાનું છે એટલે પ્લસ એક ત્યાર પછી એમોનિયાનું ઝીરો હોય અને બે ઓક્ઝેલેટ છે એટલે માઇનસ ચાર બે દુને ચાર ચાલો એટલે અહીંયા કોબાલ્ટ થશે પ્લસ ત્રણ બરાબર બરાબરની બીજી બાજુ આવશે એટલે કોબાલ્ટેટ ત્રણ લાગશે કેમકે સંકીર્ણ ઋણાયન છે હવે આખું નામ લખીએ એમોનિયમ ડાયઅમાઇન ડાયઓક્ઝેલેટો કોબાલ્ટેટ થ્રી એમોનિયમ ડાયઅમાઇન ડાયઓક્ઝેલેટો કોબાલ્ટેટ થ્રી બરાબર ચાલો ત્યાર પછી સત્તરમું ચાલો હવે અહીંયા પીએન છે જો પીટીએન નથી પીટીએન હોય તો પ્રોપેન વન ટુ થ્રી ડાયઅમાઇન પીએન હોવાથી ખાલી પ્રોપેન વન ટુ વન થ્રી ડાયઅમાઇન બરાબર આ મેં તમને લિગેનનું કોષ્ટક ગયા લેક્ચરમાં આપ્યું હતું ત્યારે કીધું હતું અને આપણો સંકીર્ણ ધનાયન છે એટલે ખાલી પ્લેટિનમ જ લાગશે પ્લેટિનેટ નહીં થાય ચાલો વીસબાર ગણીએ પ્લેટિનમ માટે એક્સ એટલે પ્લસ એક્સ બરાબર પ્રોપેન વન થ્રી ડાયમાઇન ઝીરો કાર્બન કાર્બોનેટનું માઇનસ બે અને સલ્ફેટનું પણ માઇનસ બે હાલો માઇનસ બે માઇનસ બે બરાબરની બીજી બાજુ જાય તો પ્લસ ચાર એટલે પ્લેટિનમ ફોર બરાબર હવે કાર્બોનેટો એબીસી ડિવાય સી પહેલા આવે એટલે મોનો કાર્બોનેટો મોનો ના લખું તો ચાલે કાર્બોનેટો બીસ પ્રોપેન વન થ્રી ડાયમાઇન પ્લેટિનમ ફોર સલ્ફેટ હવે જો અહીંયા એ લોકોએ મિસ્ટેક કરેલી છે ક્યાં મિસ્ટેક કરી છે જોવો જોઈએ તો એમણે અહીંયા પ્લેટિનમ ટુ લખેલું છે હવે એ ભૂલ છે એમની કારણ કે કાર્બોનેટ માઇનસ બે હોય અને સલ્ફેટ એ માઇનસ બે હોય માઇનસ બે ને માઇનસ બે માઇનસ ચાર એટલે અહીંયા પ્લેટિનમ બે નહીં આવે પ્લેટિનમ ચાર આવશે બરાબર એટલે હું આ ભૂસી નાખું છું બેની જગ્યાએ ત્યાં ચાર આવશે પ્રિન્ટિંગ મિસ્ટેક છે એટલે ખાસ ધ્યાન રાખજો આઈવી બરાબર ચાલો ત્યાર પછી અઢારમું તો આપણે કરી નાખ્યું હતું કેમ કે તમારી ટેક્સ્ટબુકમાં પણ હતું અઢારમું છતાંય આપણે કરીએ ચાલો પહેલા ધનાયન સંકીર્ણ આ પ્લસ વન છે સંકીર્ણ બરાબર અને આ માઇનસ વન સંકીર્ણ છે એટલે આનું નામ થશે ડાયઅમાઇન સિલ્વર વન અને આનું થશે ડાયસાઇનો આર્જેન્ટિનેટ વન ખાસ ધ્યાનથી સાંભળજો ડાયઅમાઇન સિલ્વર વન ડાયઅમાઇન આર્જેન્ટિનેટ વન આ સોરી ડાયસાઇનો ચાલો અહીંયા કેમ એજી પ્લસ વન આવ્યું કારણ કે એમોનિયાનો કંઈ ચાર્જ ન હોય તો સંકીર્ણનો જે હોય પ્લસ વન એજ એજીનો અહીંયા સંકીર્ણનો માઇનસ એક ચાર્જ છે સાયનાઇડનો માઇનસ બે બરાબરની બીજી બાજુ જાય માઇનસ બે અલા પ્લસ બે ને માઇનસ એક એટલે એજી પ્લસ વન બેમાં એજી પ્લસ વન છે પણ અહીંયા આર્જેન્ટિનેટ લખવું પડશે કેમ કે ઋણાયન સંકીર્ણમાં ઘણીવાર લેટિન શબ્દો પણ વપરાય છે બરાબર
એટલે આ નામ પણ તમારા માટે મોસ્ટ આઈએમપી છે, વિશિષ્ટ છે, એટલે 18મું પણ ખાસ યાદ રાખવાનું છે, બરાબર? હવે આગળ તમે સિલ્વર લખો તોય ચાલે અને આર્જેન્ટિનમ લખો તોય ચાલે, આપણે આર્જેન્ટિનમ લખશું, કેમ કે જુઓ તમારી ટેક્સ્ટ બુકમાં એ લોકોએ લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધી સિલ્વર લખેલું હતું, તમને બતાવું, જો છે છે ને, અને આ ટેક્સ્ટ બુકમાં જોશો તો અહીંયા લખેલું છે આર્જેન્ટિનમ, બેમાંથી કોઈ પણ લખો ચાલે, પણ નવા કોર્સ મુજબ સિલ્વર લખેલું છે તો આપણે સિલ્વર રાખવાનું, બરાબર? એટલે હું અહીંયાથી આર્જેન્ટિનમ કાઢી નાખું છું અને એની જગ્યાએ હું સિલ્વર લખી નાખું છું, બરાબર? ચાલો આર્જેન્ટિનમ કાઢી નાખો, એની જગ્યાએ સિલ્વર લખી નાખો, સમાઈ જાય તો સારું, સમાઈ જશે, ચાલો સિલ્વર, બરાબર? ત્યાર પછી 19મું, હવે જો આ તમે ભેગે ભેગા લખતા જાજો, ખાલી જોવાનું નથી, લખતા જાજો ભેગું, ફરીથી એવું જ આવ્યું એટલે આ પણ મોસ્ટ આઈએમપી, ઓકે? ચાલો હવે સૌથી પહેલા ઋણાયનનો વીજભાર ગણો જોઈ, તો ઓક્ઝેલેટ માઇનસ 6 હોય, ઓક્ઝેલેટ માઇનસ 6 હોય, બરાબર? માઇનસ 6 બરાબરની બીજી બાજુ જાય તો પ્લસ 6, એટલે ક્રોમિયમ પ્લસ 6 તો હોય નહીં, નહીતર તો 0 થઈ જાય, એટલે તમારે એવી રીતે સેટ કરવું પડે કે બેનો વીજભાર સરખો થાય, તો જો તમે આને પ્લસ 3 લેશો તો જ બાજુનું માઇનસ 3 થશે, જોવો જોઈ છે, નહીતર તો સંતુલિત જ નહીં થાય આ સંકીર્ણ ક્યારે, એટલે આ ખાસ યાદ રાખવાનું છે. હવે EN નો કોઈ વીજભાર ના હોય એટલે અહીંયા ક્રોમિયમ પ્લસ 3, એવી રીતે અહીંયા માઇનસ 6 છે તો ક્રોમિયમ થશે પ્લસ 3, તો જ માઇનસ 3 આવે બાર, એટલે બે જગ્યાએ ક્રોમિયમ પ્લસ 3 જ છે, ફરક એટલો, અહીંયા ક્રોમિયમ લખશું ને અહીંયા ક્રોમેટ લખશું. ચાલો ઇથેન 1,2-ડાયામાઇન EN એટલે, અને 3 છે એટલે 30 ઇથેન 1,2-ડાયામાઇન ક્રોમિયમ 3 ટેટ્રા ઓક્ઝેલેટો ક્રોમેટ 3, આ એનું નામ, 30 ઇથેન 1,2-ડાયામાઇન ક્રોમિયમ 3 ટ્રાય ઓક્ઝેલેટો, સોરી ટેટ્રા નહીં, 3 આવશે, હા, ટ્રાય ઓક્ઝેલેટો ક્રોમેટ 3, આ પણ મોસ્ટ આઈએમપી છે, બરાબર? સ્ટાર કરેલા મોસ્ટ આઈએમપી છે. ચાલો 20મું આવ્યું ફરીથી. હવે અહીંયા ખાસ ધ્યાન આપજો, જોજો શું થાય છે, બરાબર? હવે અહીંયા NH3નો કોઈ વીજભાર નથી, હાલો પહેલાં લખતા જઈએ, બરાબર? પ્લેટિનમ માટે X, ઓકે, એમોનિયાનો કોઈ વીજભાર નથી, ક્લોરિન -1 અને NO2 પણ -1, અહીંયા NO2 -1 છે, ખાસ યાદ રાખજો, NO2 -1 છે, બરાબર? તમને બતાવું, જોવો જોઈએ અહીંયા લખેલું જ છે આપણે નામકરણમાં, થેન્ક યુ, આવી જાઓ આવી જાઓ આવી જાઓ આવી જાઓ, આવી ગયું, જો આવી ગયું છે, આ NO2 છે એ -1 લેવાનું છે, અને એના માટે આપણે શું લખીએ છીએ, નાઇટ્રાઇટો એન, ઓક્સિજનથી જોડાય તો નાઇટ્રાઇટો ઓ, અહીંયા જો નાઇટ્રોજનથી જ જોડેલું છે, છે બરાબર? એટલે આનું નામ આ પહેલાં વીજભારનું કરીએ પછી નામનું કરીએ, -1 જ આવશે, બરાબર? સંકીર્ણનો વીજભાર 0 છે અહીંયા ઉપર, એટલે આ પણ મોસ્ટ આઈએમપી થયું. જો એકવાર NO2 પ્લસ આવ્યું, સોરી NO2 માઇનસ જ આવ્યું હતું કા, અહીંયા માઇનસ જ હતું એટલે એ કાંઈ પ્રશ્ન નથી. તો અહીંયા પણ નામ બદલશે, નાઇટ્રો નહીં આવે, નાઇટ્રાઇટો એન આવશે, ખાસ યાદ રાખજો, હેક્ઝા નાઇટ્રાઇટો એન કોબાલ્ટેટ 2, એવી રીતે અહીંયા નામ થશે. ચાલો ABC ડિવાઇઝ અમાઇન પહેલાં, એટલે ડાય અમાઇન ક્લોરો નાઇટ્રાઇટો એન પ્લેટિનમ 2, ડાયામાઇન ક્લોરો, બરાબર? આ નહીં આવે, નાઇટ્રાઇટો, ખાસ યાદ રાખજો, નાઇટ્રાઇટો એન, નવા નિયમ મુજબ નાઇટ્રાઇટો એન પ્લેટિનમ 2, બરાબર? ચાલો, એટલે એ પણ મોસ્ટ આઈએમપી, અહીંયા પણ નામ બદલાવાનું છે, અને પહેલેથી જ મેં મોસ્ટ આઈએમપી કીધું જ છે, બરાબર? ત્યાર પછી 21મું,
કોબાલ્ટ માટે એક્સ, એમોનિયાનું 0, કાર્બોનેટ -2 અને ક્લોરિન -1, ટોટલ થશે 3, એટલે કોબાલ્ટ 3 આવશે, બરાબર, ધનાયન છે, એટલે આનું નામ થશે ટેટ્રા અમાઇન કાર્બોનેટો કોબાલ્ટ 3 ક્લોરાઇડ, બરાબર, આ સામાન્ય છે. ત્યાર પછી 22મું જોઈએ. હવે જો અહીંયા ઓક્સિજનથી બોન્ડ છે એટલે નાઇટ્રાઇટો ઓ, બરાબર, નાઇટ્રાઇટો ઓ લખવાનું, ખાસ યાદ રાખજો. ચાલો હવે પહેલાં વીજભાર ગણીએ. ક્લોરિન માટે, ક્રોમિયમ માટે એક્સ, એમોનિયાનું 0, પછી NO2 -1, ક્લોરિન -1 અને NO3 -1, એટલે અહીંયા આવશે +3, ક્રોમિયમ +3 આવશે, બરાબર. ચાલો, ધનાયન સંકીર્ણ હોવાથી ટેટ્રા અમાઇન ક્લોરો નાઇટ્રાઇટો ઓ ક્રોમિયમ 3 નાઇટ્રેટ. જો ટેટ્રા અમાઇન ક્લોરો નાઇટ્રાઇટો ઓ ક્રોમિયમ 3 નાઇટ્રેટ, બરાબર. ચાલો ત્યાર પછી 23મું, EDTAનું પૂરું નામ યાદ હોવું જોઈએ, ઇથિલિન ડાયામાઇન ટેટ્રા એસિટેટ, બરાબર. EDTA -4 હોય, આ પહેલાં યાદ રાખજો. ચાલો વીજભાર, સોડિયમ માટે +2, નિકલનું ગોતવાનું છે અને EDTA -4, બરાબર, એટલે જવાબ આવશે +2. હવે ઋણાયનમાં છે એટલે નિકલેટ 2 થશે. ચાલો, ઇથિલિન ડાયામાઇન ટેટ્રા એસિટેટો નિકલેટ 2, આ આપણા સંકીર્ણનું નામ થયું. હવે આખું લખીએ તો સોડિયમ ઇથિલિન ડાયામાઇન ટેટ્રા એસિટેટો પ્લેટિનેટ 2, બરાબર, સોરી, નિકલેટ 2. ચાલો ત્યાર પછી 24મું, EDTA વાળું પહેલું નામ હતું અને એકમાત્ર નામ છે એટલે એ પણ મોસ્ટ આઈએમપીમાં મૂકી દઈએ, બરાબર. ચાલો, અહીંયા પિરિડીન આવ્યું, 4 પિરિડીન છે પ્લેટિનમ સાથે, આ ફરીથી પહેલાં જેવું છે, બરાબર. ચાલો, આ પ્લસ, આ -2 થશે અને આ સામે +2 થશે પ્લેટિનમ, ઓકે. ચાલો, આનું નામ થશે ટેટ્રા પિરિડીન પ્લેટિનમ 2, ટેટ્રા બ્રોમાઇડો ને બ્રોમો, ટેટ્રા બ્રોમો પ્લેટિનેટ 2, બરાબર. ત્યાર પછી 25મું, ચાલો, આનું નામ થશે ડાયક્લોરો ડાયમિથેનામાઇન કોપર 2, કેમ કે બે જ ક્લોરિન છે, બરાબર. અને 26મું, ફરીથી ચાલો, ક્રોમિયમ +3 અને પાછળ ક્રોમિયમ -3, બરાબર. અહીંયા સલ્ફરથી બંધ છે એટલે થાયોસાઇનેટો એસ, ઓકે. ચાલો, હેક્ઝા અમાઇન ક્રોમિયમ 3, હેક્ઝા થાયોસાઇનેટો એસ ક્રોમેટ 3, થાયોસાઇનેટો એસ લખવાનું, ડેશ કરીને એસ લખવાનું, પછી આવશે ક્રોમેટ, બરાબર. તો અહીંયા આપણા 26 અલગ અલગ પ્રકારના નામકરણ પૂરા થયા, બરાબર. હવે આપણે ભણીશું ઊંધું સંયોજન ઉપરથી નામ બનાવવાનું, બરાબર, અણુસૂત્ર બનાવવાનું. ચાલો, ટેટ્રા અમાઇન એટલે 4NH4NH3, ચાલો 4NH3 આવી ગયા, એકવા ક્લોરાઇડો એટલે એક H2O અને એક ક્લોરિન, ચાલો આવી ગયા. ક્રોમિયમ 3, ચાલો ક્રોમિયમ 3, હવે ક્લોરિન કેટલા મૂકવાના એ જોવાનું. ચાલો, ક્રોમિયમ +3 અને Cl -1, એટલે +2 વધે ને સંકીર્ણમાં, તો +2ને સંતુલિત કરવા 2 ક્લોરિન મૂકવા પડે એટલે પાછળ 2 ક્લોરિન, બરાબર. ચાલો, એની જેમ નીચે પોટેશિયમ હેક્ઝા હાઇડ્રોક્સો ઝિંકેટ 2, ચાલો પહેલાં આ બનાવી નાખો એટલે ZnOH4, હવે ZN +2 છે, OH4 લીધા તો -2 સંકીર્ણનું, તો 2 પોટેશિયમ આવશે, બરાબર. ચાલો, સોડિયમ ટેટ્રા ઓક્ઝેલેટો એલ્યુમિનેટ 3, ચાલો ટેટ્રા ઓક્ઝેલેટો એલ્યુમિનેટ 3 બનાવો તો એલ્યુમિનિયમ C2O4 3, હવે ટેટ્રા ઓક્ઝેલેટો કીધું છે એટલે -6 એલ્યુમિનિયમ +3, તો સંકીર્ણ -3 થાય, તો 3 સોડિયમ લેવા પડે, બરાબર. ચાલો, ડાયક્લોરાઇડો એટલે 2 ક્લોરિન, પછી 20 ઇથેન 1-2 ડાયામાઇન એટલે EN2, એટલે આ આગળ આવશે, અહીંયા ભૂલ છે, અને કોબાલ્ટ +3
એટલે અહીંયા પ્લસ વન વીજભાર આવશે, અને FeCO5 પેન્ટાકાર્બોનિલ આયરન ઝીરો, એના ઉપર કોઈ વીજભાર નહીં આવે. બરાબર, તો આજના લેક્ચરમાં આપણે જે નામકરણ ભણેલા છીએ એ નામકરણ તમારા માટે મોસ્ટ આઈએમપી છે. એટલે આ નામકરણ તમારે બને તો જાતે બનાવવાની કોશિશ કરવાની છે અને તમારી રીતે આખું સોલ્વ કરવાનું છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સમઘટકતા વિશે વાત કરીશું. બરાબર, થેન્ક યુ સો મચ.